हेलो फ्रेंड्स, स्टैंडर्ड 7 इंग्लिश धोरण 7 नी अंदर आपणे यूनिट 1 नी एक्टिविटी 5 to 10 आजे शीखीशुं। एक्टिविटी 5B स्माइल इन ध मिरर पार्ट 2 ना स्पेलिंग आपणे शीखीए। FARM फार्म एटले खेतर, FIELD फील्ड एटले पण खेतर थाय, FLOCKOFBIRDS फ्लॉक ऑफ बर्ड्स एटले पक्षीओनू टोळू, WAY वे एटले रस्तो, TOAPPLY टू अप्लाय एटले लगाड़वू, TOSTOP टू स्टॉप एटले अटकवू, TOCLOSE क्लोज टू क्लोज एटले बंद करवू, TOHOLD टू होल्ड एटले पकड़वू, TIGHTLY टाइटली एटले मजबूताई थी, TOCRYOUT टू क्राय आउट चीस पाड़वी, TOLOOK लुक INTO टू लुक इन टू एटले मां जोवू, FOREVER फॉरएवर एटले हमेशने माटे, TOPROMISE टू प्रोमिस एटले वचन आपवू, TOSMILE टू स्माइल एटले स्मित करू, GOD गॉड एटले भगवान, DREAM ड्रीम एटले स्वप्न। हवे आपणे पार्ट 2 स्माइल इन ध मिरर एनू भाषांतर शीखीशू। तमारे चोपड़ीना पेज नंबर 6 ऊपर ध्यान आपवानू छे। नाउ सी वॉज ओवर ધ ફાર્મ એન્ડ ફિલ્ડ્સ, હવે તે ફાર્મ્સ એટલે કે ખેતર અને ફિલ્ડ એનો અર્થ પણ ખેતર જ થાય, તો હવે તે ખેતરો અને મેદાનો પરથી ઉડતી હતી, ગ્રીન ફિલ્ડ્સ, શી વોઝ ઇન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યૂઝ, ગ્રીન ફિલ્ડ્સ એટલે કે લીલા ખેતરો તે સુંદર દ્રશ્યને જોઈ આનંદ માણી રહી હતી, એન્ડ ધેન સી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વેઝ, અને પછી તેણે રસ્તામાં ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓનું ટોળું જોયું, સી એપ્લાઇડ ધ બ્રેક્સ તેણે બ્રેક લગાવી, ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, અને પંખો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી, તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ધ હેન્ડલ ટાઇટલી, તેજસ્વીનીએ હવે જે સાયકલનો હાથો હતો એને મજબૂતાઈથી પકડી લીધો, બટ વિથિન સેકન્ડ પણ થોડી જ સેકન્ડમાં ધડામ, એક અવાજ છે જ્યારે આપણે પડીએ તો અવાજ આવે છે ને, સી ક્રાઇડ આઉટ તે બૂમ પાડવા લાગી, ઓ માં ઓ માં, સેકન્ડ પેરેગ્રાફની અંદર સી ઓપન હર આઈઝ તેણે પોતાની આંખો ખોલી, ઓ માય ગોડ હે ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ તે તો એક સ્વપ્ન હતું, સી ગોટ અપ તે ઉઠી ગઈ, એન્ડ વોશ્ડ હર ફેસ એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર, અને તેણે આંખો ખોલી અને અરીસામાં જોયું, વોશ્ડ હર ફેસ એટલે કે પોતાનો ચહેરો મોઢું ધોયું અને પછી અરીસામાં જોયું, હં ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ, હા તે આ વખતે મારું સ્વપ્ન હતું, બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર, પણ તે હંમેશના માટે મારું સ્વપ્ન નહીં રહે, સી પ્રોમિસ્ડ હરસેલ્ફ, હરસેલ્ફ એટલે કે પોતાની જાતને, તેણે પોતાની જાતને પ્રોમિસ્ડ એટલે કે વચન આપ્યું કે આઈ વિલ મેક અ બાઇક
લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. હું આના જ જેવી સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપરથી ઉડીશ. શી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. તે અરીસામાં જોઈને હસી. તો જોયું ને આપણે કે તેજસ્વીનીનો બર્થડે હતો અને આ બધું જ હતું, એક સ્વપ્ન હતું. પણ તેણે પોતાની જાતને વચન આપ્યું કે હું ભવિષ્યમાં આવી જ સાયકલની શોધ કરીશ કે જે આપણે ઉડી શકીએ. બરાબર. હવે આપણે એક્ટિવિટી સિક્સ છે એની અંદર ખાલી જગ્યા આપેલી છે. બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા. ખાલી જગ્યા સમજાવું છું, તમારે ધ્યાન આપવાનું છે. ફર્સ્ટ નંબર, તેજસ્વીની બાઇસિકલ હેડ અ ખાલી જગ્યા. તો તેજસ્વીની સાયકલને શું હતું? રેડ બટન એટલે કે લાલ બટન. સેકન્ડ નંબર, તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો આકાશમાં શું થઈ રહી હતી એની સાયકલ? ફ્લાઇંગ. ત્રીજું, તેજસ્વીની એપ્લાય ધ બ્રેક્સ ટુ સેવ અ ખાલી જગ્યા. તો તેજસ્વીનીએ કોને બચાવવા માટે બ્રેક મારી હતી? અ ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓના ટોળાને. ચોથા નંબરમાં, ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ખાલી જગ્યા. ઉડતી સાયકલ એ એક શું હતું? ડ્રીમ એટલે કે સ્વપ્ન હતું. પાંચમું, તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી ખાલી જગ્યા ફ્રોમ ધ લેન્ડ. તેજસ્વીની રડવા લાગી કારણ કે તે ઉડતી હતી અને ક્યાં આવી ગઈ હતી? કેમ ડાઉન, નીચે આવી ગઈ હતી આકાશમાંથી. છઠ્ઠું, તેજસ્વીની વોઝ 12th યર ઓલ્ડ. કેટલા વર્ષની હતી? 12th યર. સાતમું, ધ રફ પથ વોઝ ઓન ખાલી જગ્યા. તો સેના પર આવેલો હતો? ઓન ધ રિવર બેન્ક. રિવર બેન્ક એટલે નદીનો કિનારો. આઠમું, તેજસ્વીની ડ્રીમ ઇઝ. તો તેજસ્વીનીનું સપનું શું હતું? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ, કે હકીકતમાં પણ આવી ઉડી શકે તેવી સાયકલ બનાવવાનું. ઓકે. હવે આપણે એક્ટિવિટી 7ની અંદર ફોલોઈંગ ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નના જવાબ જે આપણે લખીશું અને સમજીશું. પહેલો સવાલ છે, હું ગિફ્ટ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તો તેજસ્વીનીને આ બાઇસિકલ ભેટમાં કોણે આપી હતી? હા, તેજસ્વીનીના પિતાએ. તો આન્સર આવશે, તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટડ અ બાઇસિકલ ટુ હર. સેકન્ડ નંબર, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. એટલે કે તેજસ્વીનીએ પોતાની શાળાના છાપરા પર શું જોયું હતું? આન્સર, તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. એટલે કે તેજસ્વીનીએ પોતાની શાળાના છાપરા પર ઘણા બધા પાંદડા, મેની લીવ્સ ઓફ ટ્રીઝ એટલે કે ઝાડના ઘણા બધા પાંદડા જોયા હતા. ત્રીજા નંબરમાં, ડિસ્ક્રાઇબ તેજસ્વીની બાઇસિકલ ઇન ટુ સેન્ટેન્સ. એટલે કે ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરો, તેજસ્વીનીની સાયકલનું બે ત્રણ શબ્દમાં એટલે કે વાક્યમાં વર્ણન કરો. આન્સર આવશે એનો, તેજસ્વીનીઝ બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર. એટલે કે તેજસ્વીનીની સાયકલ બ્લુ કલરની હતી. ઇટ હેઝ અ સોફ્ટ સીટ, તેને પહોંચી બેઠક એટલે કે સીટ હતી. અ લિટલ બેલ એટલે કે નાની એક ઘંટડી હતી. એન્ડ અ રિયર વ્યૂ મિરર. રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનો દ્રશ્ય જોઈ શકાય એવો એક અરીસો હતો. ચોથા નંબરમાં, રાઇટ ટુ સેન્ટેન્સ અબાઉટ યોર ડ્રીમ. એટલે કે તમારું સ્વપ્ન હોય એવા વાક્ય લખો. તો અહીંયા આગળ હું લખું છું, લગભગ તમારું પણ એ જ સ્વપ્ન હશે. વન ડે આઈ ડ્રીમ્ડ ધેટ આઈ હેડ અ મેજિક સ્ટિક. એક દિવસ મને એવું સ્વપ્ન આવ્યું કે મારી પાસે જાદુઈ લાકડી હોય. ઇટ ડીડ માય હોમવર્ક, તે મારું ગૃહકાર્ય પણ કરી દે. તમને પણ એવું થતું હશે ને કે એવી લાકડી આવી જાય કે જે મારું બધું જ ગૃહકાર્ય કરી નાખે. ડ્રુ પિક્ચર્સ ફોર મી, મારા માટે ચિત્ર પણ દોરી દે. એન્ડ હેલ્પડ મી વિથ ઓલ માય વર્ક, અને મારા બધા જ કાર્યની અંદર મને લાકડી, મેજિક સ્ટિક એટલે કે જાદુઈ લાકડી મદદ કરે એવું મારું સ્વપ્ન છે. હવે
એક્ટિવિટી 8ની અંદર ગેઝિંગ અ ગેમ છે કે જે આપણે કરવાની નથી થતી, એનું બુકની અંદર કશું જ પણ લખવાનું નથી. નાઉ આપણે એક્ટિવિટીઝ 9. કોઠા પરથી અહીં એક કોઠો આપેલો છે. કોઠાની અંદર ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ કે જે સરપંચ છે, હું પહેલાં કોઠો સમજાવું છું. પહેલાં ડૉક્ટર સ્મિતાના વાક્ય જોઈ લઈએ. હોસ્ટેડ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ, ડિલિવર્ડ અ લેક્ચર, ઓપરેટેડ અપોન અ પેશન્ટ, સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. આ હતા ડૉક્ટર સ્મિતાના વાક્ય. હવે જમણી બાજુ મનોજભાઈ કે જે સરપંચ છે, હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ, ઇનએગ્યુરેટેડ ડાયરી, ટોક્ડ વિથ ધ હેડ ટીચર એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. હવે આપણે એના આધારે ખાલી જગ્યાઓ જોઈએ. પહેલું વાક્ય છે, ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ, એટલે પહેલી ખાલી જગ્યાની અંદર આપણે અન્ડરલાઈન કરેલી છે હોસ્ટેડ. હવે એને જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવીએ, તો ભૂતકાળની અંદર પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે વાક્યની શરૂઆતમાં ડીડ આવે છે, અને જ્યારે આગળ ડીડ આવે ત્યારે કર્તાની પાછળ મૂળરૂપ, એટલે કે ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટેડમાંથી ઈડી નીકળી જાય, એટલે કે હોસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. હા, તો જવાબ એનો યસમાં આવે એટલે લખીશું યસ સી ડી. સેકન્ડ નંબર, મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ, એને પ્રશ્નાર્થ બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં આવશે ડીડ. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ, શું ડૉક્ટર સ્મિતાએ મીઠાઈઓ વેચી હતી? ના, એટલે એનો જવાબમાં અંદર નીચે છે નો, સી ડી ડંટ, ના તેમણે નહોતી વેચી. ત્રીજું, ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન અ પેશન્ટ, ડૉક્ટર સ્મિતાએ પેશન્ટનું ઓપરેટેડ કર્યા હતા, તો પ્રશ્નાર્થ વાક્યની અંદર ડીડ સી ઓપરેટેડ અપોન અ પેશન્ટ. હા, તો એનો જવાબ આવશે યસ સી ડીડ. ચોથું, ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. શું મનોજભાઈએ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન એટલે કે અદ્ભુત પ્રકારના બાળકો કે જેને કોઈ તકલીફ હોય એની સાથે કલાક વિતાવ્યો હતો? ના, એટલે એમાં આવશે નો હી ડીડન. પાંચમું, મનોજભાઈ ઇનએગ્યુરેટેડ અ ડાયરી ઇન ધ વિલેજ, એને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ મનોજભાઈ ઇનએગ્યુરેટ, ઈડી નીકળી જાય, એમાં ઈ છે એટલે ડી ખાલી નીકળશે, અ શોપ ઇન ધ વિલેજ, નકારમાં નો હી ડીડન. છઠ્ઠું, મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, મનોજભાઈએ શાળાના મુખ્ય શિક્ષક સાથે શાળાની પ્રગતિ માટેની વાત કરી હતી, તો મનોજભાઈની આગળ પ્રશ્નાર્થ વાક્ય બને એટલે આવશે ડીડ. મનોજભાઈ ટોકડનો મૂળરૂપ થશે ટોક, વિથ ધ હેડ ટીચર એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. હા, તો એમણે વાત કરી હતી એટલે આવશે નીચે યસ હી ડીડ. સાતમું, ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર, શું ડૉક્ટર સ્મિતાએ ભાષણ આપ્યું હતું? પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ડીડ ડૉક્ટર સ્મિતા લિસન ટુ અ લેક્ચર, ના નો સી ડીડન. ઓકે, આજે ગૃહકાર્યની અંદર PDF ફાઇલમાં મૂકેલા ફોટાને જોઈ અને ક્લાસ વર્કની નોટની અંદર લખવાનું છે. ઓકે, થેન્ક યુ.